ના માલપુર રોડ પરથી ધોરણ 11 ની વિદ્યાર્થીનીને છેડતી કરતા બે રોડ રોમિયોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પરથી ધોરણ 11 ની વિદ્યાર્થીનીને છેડતી કરતા બે રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રોજની જેમ વિદ્યાર્થીની ટ્યુશન જઈ રહી હતી ત્યારે આ બે રોડ રોમિયો રોજ હેરાન પરેશાન કરતા તથા ચેન ચાળા કરીને વિદ્યાર્થીનીને હેરાન કરીને છેડતી કરતા હતા. ત્યારે વિદ્યાર્થીના સાહસથી આ બે રોડ રોમિયોને ઝડપી પાડીને પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મારી બેબી અઠવાડિયાથી ટ્યુશન જતી હતી, બે મેરા અઠવાડિયાથી મારી બેબીને હેરાન કરતા હતા. મારી બેબી રોજ ફરિયાદ નથી કરતી, પણ આથી ગઈકાલે મારી બેબીએ ફરિયાદ કરી અને આજે અમે બે નબીરાઓ હાથ પકડ્યા છે અને એમને સજાઓ મળી જાય તો કાલે ઉઠીને કોઈ બીજી છોકરીને હેરાન ના કર. તો ગાંધીનગર રેન્જમાં મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કરીને મહિલાઓ જાગૃત બની રહી હોવાનું તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે મહિલાઓ મક્કમ અભિગમને અપનાવીને આવા રોડ રોમિયો વિરુદ્ધ જાતે જ પોતાનું રક્ષણ મેળવી પોલીસનો સહકાર મેળવે તેવું મહિલાઓએ વિચારવું જોઈએ. સાહેબ, અમારા મંદિર આગળથી એક છોકરી છેલ્લા 4-5 દિવસ ટ્યુશન જતી, ત્યાં બે રોમિયો તેની છેડતી કરતા હતા. તો તેમના મો આપે પોલીસને જાણ કરતા અમે તેની ધરપકડ કરીને અત્યારે જેલના હવાલે કરી. પોલીસે બે આરોપી રાજેશ મનાભાઈ બરંડા અને અલ્પેશ નારાયણભાઈ ખરાડીની માલપુર રોડ પરથી ધરપકડ કરી તેઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરી છે. ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા.